तो मित्रों आर्यवर्त एज्युकेशनल एकेडमी में ऑनलाइन एज्युकेशन माटे आप सबनु हार्दिक स्वागत छे। धोरण 11 अने 12 नी अंदर इंग्लिश ग्रामर नी अंदर बहुत अति अगत्यनो मुद्दो अने ते एटले डायरेक्ट अने इनडायरेक्ट स्पीच छेल्ला घणा वखतथी आपणे शीखी रह्या छीए। तेनी अंदर क्रमशः आपणे जे चालू कर्युं हतुं કે વિધાનવાક્ય, પ્રશ્નાર્થવાક્ય, આજ્ઞાર્થવાક્ય, ઉદ્ગારવાચક વાક્ય અને શુભેચ્છા દર્શક વાક્ય, જેને ઇંગ્લિશમાં કહેવાય એસર્ટિવ સેન્ટન્સ, ઇમ્પેરેટિવ સેન્ટન્સ, ઇન્ટેરોગેટિવ સેન્ટન્સ, ઓપ્ટેટિવ સેન્ટન્સ અને એક્સક્લેમેટરી સેન્ટન્સ, આ પાંચે પ્રકારની વાક્યરચના શીખ્યા। તેની અંદર થતા ફેરફાર પણ આપણે જોયા। ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટ સ્પીચ કરવાનું હોય ત્યારે વિધાનવાક્ય હોય તો કેવો ફેરફાર આવે, પ્રશ્નાર્થક હોય તો શું ફેરફાર આવે, આજ્ઞાર્થ હોય તો શું ફેરફાર આવે, ઉદ્ગારવાચક હોય તો શું ફેરફાર આવે અને શુભેચ્છા દર્શક હોય તો શું ફેરફાર આવે, તે બધું શીખ્યા પછી આપણે મિક્સ ફકરાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ। છેલ્લા બે પીરિયડથી પહેલા દિવસે બે ફકરા લીધા હતા, તેની અંદર ટોટલી જે ટ્રાન્સફોર્મેશન હતું, પરિવર્તનની જે પ્રક્રિયા હતી, એની અંદરથી મુદ્દા આપણે શીખ્યા। કારણ કે આટલા મુદ્દાને અંતે તમને એટલી વસ્તુ ધ્યાનમાં આવી હશે કે સૌથી મહત્ત્વની વસ્તુ તે એટલે વાક્યમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે સાર્વનામિક ફેરફાર, કાળનો ફેરફાર અને સમીપતા દર્શક શબ્દને દૂર પણ દર્શાવતા શબ્દો ફેરવી અને મૂળ એનો અર્થ ટકવો જોઈએ। તો છેલ્લા બે દિવસથી ફકરની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, આજે પ્રેક્ટિસ માટેનો છેલ્લો દિવસ, બરાબર। તો બોર્ડની અંદર તે જે ફકરા કર્યા હતા અને ત્યાર પછી તમને હોમવર્કમાં આપ્યા હતા, સાત સાત આઠ આઠ ફકરા લખજો એમ। અહીંયા એક બીજો નાનકડો ફકરો આપ્યો છે, વિચ લેસન વિલ યુ ટીચ ટીચર, સેડ દિનેશ। દિનેશે પૂછ્યું કે શિક્ષક ટીચર તમે કયો પાઠ ભણાવશો, તો એને જવાબ દીધો લેસન નંબર 16, મતલબ આઈ વિલ ટીચ યુ લેસન નંબર 16, એમ આખું વાક્ય હોવું જોઈએ। પણ આવો ટૂંકો જવાબ હોય એટલે સમજી લેવાનું કે પૂર્વ સંદર્ભના આધારે જવાબ ઇન્ડાયરેક્ટ કરો ત્યારે કરવાનો હોય। પછી દિનેશે કીધું વી હેવ રીચ ડેટ લેસન નંબર 6 ઓનલી, આપણે માત્ર છઠ્ઠા પાઠે જ પહોંચ્યા છીએ અને તમે 16માં પાઠનું કયો છો, તો વાય વુડ યુ નોટ સ્ટાર્ટ ધીસ વન, તો તમે એ પાઠ કેમ ચાલુ નહીં કરવાના, છઠ્ઠો પાઠ કેમ ચાલુ નહીં કરો, ઇટ ઇઝ મોર નેસેસરી ધેન ધીસ વન। શિક્ષકે શું કીધું, આના કરતાં એ વધારે મહત્ત્વનું છે, એ તનનો ખબર હોય, કયો પાઠ ભણાવો એ મન નક્કી કરવા દે, એમ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ઇન ધ લાસ્ટ, છેવટે તને સમજાશે કે ટીચરે છઠ્ઠો પાઠ શું કામ નક્કી કર્યો એમ। એટલે સોરી સર કહે છે કે સોરી, જો અહીંયા સર કીધું ને અહીંયા ટીચર, ટીચર એટલે લી આઈધર હી ઓર શી, મહિલા કે પુરુષ બંને માટે ટીચર વપરાય છે। સર્વસામાન્ય આપણે એવું માની ટીચર એટલે બેન અને સર એટલે જણ, પણ એવું નથી, અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે એટલે અહીંયા ટીચર તરીકે એટલે જેન્ટ સમજવાનું તમારે। આઈ ડોન્ટ નો ધીસ, મને એ કંઈ ખબર નહોતી કે એ કયો પાઠ છે, એ આમાં રિલેવન્ટ છે, અગત્યનો છે, વોટ એવર યુ લાઈક યુ કેન ટીચ, તમને જે ઠીક લાગે એ તમે ભણાવો, આવી રીતનું એને કીધું। હાવ હેલો શબ્દ આમ જોવા જાય તો ફકરો હાવ હેલો છે, વાતમાં કંઈ નથી, વક્તા શ્રોતાને આપણે ગોઠવતા હતા એટલે શું કરશું, દિનેશ આસ્ક ડ ટીચર અથવા તો સર, એ ગમે તે હાલે, દિનેશ આસ્ક્ડ ધ ટીચર। દિનેશ શિક્ષકને પૂછ્યું બરોબર, વિચ લેસન વિલ યુ ટીચ, ભવિષ્યકાળ છે, ભવિષ્યકાળ છે અને ડબલ્યુએચથી શરૂ થયું એટલે ઇફ બીફ અહીંયા આવે નહીં, વિચ લેસન હી વુડ ટીચ, હી વુડ ટીચ, આટલું થયું, હી વુડ ટીચ, કયો પાઠ ભણાવશે, લેસન નંબર 16 એટલે ધ ટીચર રિપ્લાઈડ અથવા તો સર, એટલે ધ ટીચર રિપ્લાઈડ અથવા તો આન્સર ગમે તે ચાલે, ધ ટીચર રિપ્લાઈડ હિમ ધેટ હી વુડ ટીચ, બરાબર, હી વુડ ટીચ, લેસન નંબર 16 ની આગળનું અડધું વાક્યને જોઈન્ટ કરી દેવાનું, ધેટ
He would teach lesson number 16. આટલું થયું. દિનેશ એટલે કે હી સજેસ્ટેડ હિમ ધેટ, એને સૂચન કર્યું કે તેણે, અથવા તો હી ઇન્ફોર્મડ હિમ ધેટ, તેણે જાણ કરી કે ગમે તે ચાલે. બરોબર. હી એટલે કોણ? દિનેશ. હી સજેસ્ટેડ હિમ એટલે ટીચરને સૂચન કર્યું, અથવા તો ઇન્ફોર્મડ હિમ ધેટ. શું કીધું? વી હેવ રીચડ એટ લેસન નંબર 6 ઓનલી. એટલે વીનું થઈ ગયું બહુવચન ધે, પૂર્ણ વર્તમાન છે એટલે પૂર્ણ ભૂતકાળ થઈ જાય, એટલે ધે હેડ રીચડ એટ લેસન નંબર 6 ઓનલી. ધે હેડ રીચડ એટ લેસન નંબર 6 ઓનલી. છઠ્ઠા પાઠે તો પહોંચ્યા છીએ, માત્ર વાય વુડ યુ નોટ સ્ટાર્ટ ધીસ વન, એટલે તેણે પૂછ્યું ને, એટલે હી આસ્ક્ડ હિમ. દિનેશ. હી આસ્ક્ડ હિમ. આટલું થયું. વાય વુડ યુ નોટ સ્ટાર્ટ ધીસ વન, એટલે વાય હી વુડ નોટ સ્ટાર્ટ ધેટ વન. ઈ એક ચાલુ શું કામ નહીં કરે? બસ. ઇટ ઇઝ મોર નેસેસરી ધેન ધીસ વન, યુ વિલ અન્ડરસ્ટેન્ડ ઇન ધ લાસ્ટ. આવું કોણ બોલે છે? ટીચર અથવા તો સર. એટલે ધ ટીચર. ધ ટીચર ટોલ્ડ હિમ અથવા તો રિપ્લાઇડ હિમ આન્સર્ડ હિમ ધેટ. ધ ટીચર ટોલ્ડ હિમ ધેટ, તેણે તેને કીધું કે. હવે આનું શું કરશું? ઇટ ઇઝ મોર નેસેસરી ધેન ધીસ વન, એટલે શું થાય? સિમ્પલી ઇટ વોઝ મોર નેસેસરી, ઇટ વોઝ મોર નેસેસરી ધેન ધેટ વન, એન્ડ ઓલ્સો ધેટ. એ પણ કીધું કે, એન એડેડ ધેટ અથવા તો એન ઓલ્સો ટોલ્ડ ધેટ, એ પણ કીધું કે હી વુડ અન્ડરસ્ટેન્ડ ઇન ધ લાસ્ટ. છેલ્લે તને સમજાશે ભાઈ કે આ શા માટે ચાલું કર્યું. સોરી સર, એટલે એને શું કીધું? હી બેગ પાર્ડન એડ્રેસિંગ એઝ સર, સર તરીકે સંબોધન કરી અને ક્ષમા માગી, અથવા હી સેડ સોરી એડ્રેસિંગ એઝ સર, સર તરીકે સંબોધન કરી અને હી બેગ પાર્ડન. બેગ પાર્ડન એટલે ક્ષમા માગવી, માફી માગવી. આઈ ડોન્ટ નો ધીસ. એડ્રેસિંગ એ સર હી બેગ પાર્ડન એન્ડ શું કીધું? આઈ ડોન્ટ નો ધીસ એન્ડ ટોલ્ડ હિમ અથવા તો ટોલ્ડ હિમ ધેટ. આઈ ડોન્ટ નો ધીસ એટલે હી ડીડન્ટ નો ધેટ, તે જાણતો હતો નહીં. વોટ એવર યુ લાઇક યુ કેન ટીચ, એટલે કોણે કીધું? દિનેશે ને. હી ફર્ધર ટોલ્ડ ધેટ. બરોબર. વોટ એવર યુ લાઇક, વોટ એવર હી લાઇકડ, હી કુડ ટીચ. વોટ એવર હી લાઇકડ, એમને જે કંઈ ગમે. હી કુડ ટીચ તે ભણાવી શકે. આ રીતે એકદમ સિમ્પલ ફકરો છે. અર્થ સમજતા જવાનો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર, તેના અર્થનો ભાવ જેવો એ પ્રમાણે પ્રગટ કરતાં કરતાં જવાબ તૈયાર કરતો જવાનો. ત્યાર પછીનો એક નવો ફકરો આપણે શીખશું.
तो मित्रों त्यार पछीनो एक फकरो छे अलग भाव साथे, अलग भाव साथे, अलग फीलिंग साथे, अलग रिपोर्टिंग वर्ब साथे, अलग वाक्य रचना साथेनो छे फकरो छे। जो शू कहवा मांगे छे, स्टेन्ड अप एंड गेट आउट ऑफ द क्लास। मितेश कोण बोले छे? कंई नथी कीधुं, ऊभो था अने क्लासनी बहार जा। मितेश ટૂંકો પ્રશ્ન પૂછ્યો, ભાઈ શું કામ? એટલે હું શું કામ ઊભો થાઉં અને શું કામ ક્લાસની બહાર જાઉં? આવું એમ કહેવા માગે છે, યુ આર ડિસ્ટર્બિંગ ઓલ, તું બધાને ખલેલ પહોંચાડે છે, તું બધાને ખલેલ પહોંચાડે છે, યુ આર સ્પીકિંગ ડ્યુરિંગ માય પીરિયડ, તું મારા પીરિયડ દરમિયાન બોલે છે, મતલબ બોલબોલ કરે છે। એટલે એને કીધું, નો સર, ના સાહેબ હું નથી બોલતો, આઈ એમ નોટ સ્પીકિંગ, સમ અનધર બોય ઇઝ સ્પીક ડિસ્ટર્બિંગ, બીજો કોઈ છોકરો ખલેલ પહોંચાડે છે, હું નથી બોલતો, પાછળથી કોઈ બીજું બોલે છે। આઈ એમ રિયલી ઇનોસન્ટ, હું ખરેખર નિર્દોષ છું, આઈ એમ રિયલી ઇનોસન્ટ, ઇફ આઈ એમ ગિલ્ટી, ગુલ્ટી એટલે અપરાધી, ગુનેગાર, જો હું ખરેખર ગુનેગાર હોય તો યુ કેન પનિશ મી, તમે મને સજા કરી શકો છો। તો અહીંથી શરૂઆત કરી, નો સર આઈ એમ નોટ સ્પીકિંગ, સમ અનધર બોય ઇઝ ડિસ્ટર્બિંગ, આઈ એમ રિયલી ઇનોસન્ટ, ઇફ આઈ એમ ગિલ્ટી યુ કેન પનિશ મી, ત્યાં સુધીના બધા જ વાક્યો ચારે ચાર એ મિતેશ બોલે છે। પછી સર બોલે છે, કોમા ઇન ટુ ઇન્વર્ટેડ કોમા અહીંથી છે, કોલ યોર પેરેન્ટ્સ ટુ મોરો, તારા માતા પિતાને કાલે બોલાવી લાવજે, વોટ એ નોટી બોય યુ આર, તું કેવો તોફાની છોકરો છે, બરાબર, વોટ એ નોટી બોય યુ આર, આઈ નો યુ, હું તને સારી રીતે ઓળખું છું, કોણે કીધું? સરે મિતેશને કીધું, હું તને જાણું છું। ઓ સર, અરે સાહેબ, યુ મિસઅન્ડરસ્ટુડ મી, તમે મને સમજી ન શક્યા, આઈ એમ સોરી, હું ખરેખર બાબતમાં દિલગીર છું, આઈ કાન્ટ એક્સપ્લેઇન યુ, હું તમને કાંઈ રજૂ નથી કરી શકતો, સીટ ડાઉન, સાહેબે કીધું ભાઈ બે જાય, હેઠો બે જાય। આવે અલગ અલગ ભાવ, અલગ અલગ વાક્ય, અલગ અલગ કાળ, અલગ અલગ રચનાઓ સાથેનો આ ફકરો છે, અને મને લાગે છે કે આજે શીખવા માટેનો આ છેલ્લો ફકરો। બોર્ડની અંદર ફક્ત એક ફકરો આવશે, આટલો મોટો આવશે નહીં, તમે છેલ્લા વર્ષોના પેપર જોશો તો એ ફકરો નાનો હોય છે, પણ આપણે તો એક મોટા ફકરાથી પ્રેક્ટિસ કરી હોય તો નાનો ફકરો એકદમ સરળ રહે, તે દ્રષ્ટિએ મોટા ફકરો પ્રેક્ટિસ કરીએ તેટલો ફાયદો થાય। બીજી વસ્તુ કીધી હતી, આનો જવાબ આપણે કડીબદ્ધ રાખવાનો છે, બરાબર, આજ્ઞાર્થ વાક્યથી શરૂઆત થાય છે, સ્ટેન્ડ અપ એન્ડ ગેટ આઉટ ઓફ ધ ક્લાસ મિતેશ, એટલે સરે કીધું, બરાબર, સે ઇટ સર, સર ઓર્ડર્ડ મિતેશ, સર ઓર્ડર્ડ મિતેશ, મિતેશને ઓર્ડર કર્યો ટુ સ્ટેન્ડ અપ, ટુ સ્ટેન્ડ અપ। હવે જો એક વાક્યમાં બે ઓર્ડર કર્યા છે, સ્ટેન્ડ અપ ગેટ આઉટ, એટલે બે વખત ટુ ટુ વાળું આવે, એટલે સર ઓર્ડર મિતેશ ટુ સ્ટેન્ડ અપ એન્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ ક્લાસ, એન્ડ ગેટ અપ એન્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ ક્લાસ। વાય? હવે કોણે? મિતેશને, મિતેશ આસ્ક્ડ અ રીઝન, વાય નો અર્થ એમાં આવી ગયો, મિતેશે કારણ પૂછ્યું, મિતેશ, મિતેશ આસ્ક્ડ ધ રીઝન, કારણ પૂછ્યું, ધ રીઝન, મિતેશે કારણ પૂછ્યું, બરાબર, અથવા તો વાય હી શુડ સ્ટેન્ડ અપ એન્ડ ગેટ આઉટ ઓફ ધ ક્લાસ, એમ પણ વાક્ય બને, વાયથી પ્રશ્ન પૂછ્યો ને, તો વાય હી શુડ સ્ટેન્ડ અપ એન્ડ હી શુડ ગેટ આઉટ ઓફ ધ ક્લાસ, એમય થાય। બહુ લાંબો આગળ પાછળનો સંદર્ભ ન લેવો હોય તો વાય જ્યારે હોય ત્યારે આસ્ક્ડ રીઝન, એમાં અર્થ આવી ગયો, કારણ પૂછ્યું, આસ્ક્ડ રીઝન, વાય હી શુડ સ્ટેન્ડ અપ એન્ડ ગેટ આઉટ ઓફ ધ ક્લાસ, યુ આર ડિસ્ટર્બિંગ ઓલ, કોણે કીધું? સરે ને, સર ટોલ્ડ હિમ, અથવા મિતેશ, સર ટોલ્ડ મિતેશ, ધેટ, મિતેશને કીધું કે યુ આર ડિસ્ટર્બિંગ ઓલ, યુ આર સ્પીકિંગ ડ્યુરિંગ માય પીરિયડ, બે ચાલુ વર્તમાનકાળના છે એટલે ચાલુ ભૂતકાળ થઈ જાય, બરાબર, ધેટ હી વોઝ ડિસ્ટર્બિંગ,
he was disturbing all, and also told that, and એ પણ કીધું કે, જો અહીંયા વેને જોડવા માટે સમાન કાળ છે, વક્તા શ્રુતે કોમન છે તો, and also told that, અથવા તો added that, he was speaking during his period. He was speaking during his period. During his period. No, sir, I am not speaking. He, Chukarsu, replied negatively. Then nakaratmak jawab aipo. Ayak thai. Biju, he rejected. He is rejected, he is blamed. તેનો જે આરોપ હતો એ ફગાવી દીધો. એટલે મિતેશ હી, તમને બહુ જો લાંબુ ન આવડે તો હી રિપ્લાઇડ નેગેટિવલી એડ્રેસિંગ એટ સર, સર તરીકેનું સંબોધન કરીને નકારાત્મક જવાબ આપ્યો. અથવા તો હી ડિસએગ્રીડ વિથ હિઝ બ્લેમ, હી ડિસએગ્રીડ, હી ડિસએગ્રીડ with his blame. Blame એટલે આરોપ, આરોપ સાથે અસહમત થયો. Addressing it sir, અથવા તો બીજી રીતે addressing it sir, he answered, he disagreed with him. પછી I am not speaking. સમ હવે અહીંથી એક સરખો ભાવ રજૂ કર્યો છે. એટલે he told him that તેણે તેને કીધું કે he was not speaking and also added that અને ઉમેર્યું કે He was not speaking. He was not speaking and added that. Umeru ke, some another boy was disturbing. Some another boy. Another boy was disturbing. I am really innocent. If I am guilty, you can punish me. એટલે he declared that, એને ખુલ્લો જાહેર કર્યો, ખુલ્લું કીધું, declared that he was innocent. He frankly told, મુક્તપણે કીધું, અથવા તો confidently said that he was innocent. એટલે he told him that, તેણે કીધું કે he was really innocent, એટલે નિર્દોષ, તે ખરેખર નિર્દોષ હતો. And promised, if વાળું વાક્ય હોય ને, promised if he was guilty, તો જો તે ગુનેગાર હોય, promised that મૂકો તે ભલે, ન મૂકો તે ભલે, if he was guilty, he could punish him. Call your parents tomorrow. What a naughty boy you are. I know you. ત્રણ અલગ અલગ ભાવથી વ્યક્ત કરે છે. એટલે શિક્ષકે ઓર્ડર આપ્યો. એટલે સર ઓર્ડર હિમ ટુ કોલ હિઝ પેરેન્ટ્સ ધ નેક્સ્ટ ડે. બરાબર? He ordered him, આજ્ઞાર્થ વાક્ય છે, ટુ કોલ હિઝ પેરેન્ટ્સ ધ નેક્સ્ટ ડે.
टू कॉल हिज पेरेंट्स द नेक्स्ट डे नेक्स्ट डे व्हाट ए नॉटी बॉय यू आर ही एक्सक्लेम विथ शू करशो डिस्गस्ट नफरत ही एक्सक्लेम्ड ही एक्सक्लेम्ड विथ डिस्गस्ट एटले घृणा नफरत ही एक्सक्लेम विथ डिस्गस्ट धेट एने नफरत साथ आश्चर्य व्यक्त कर्युं के वॉट ए नोटी बॉय यू आर ही वॉज ए वेरी नोटी बॉय અને વાક્ય કરાવ્યું હતા એક્સક્લેમેટરી વાક્યને પહેલાં વિધાનમાં રૂપાંતર કરતા આવડવા જોઈએ એટલે એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ ધેટ હી વોઝ એ વેરી નોટી બોય આવડી જાય બરાબર હી વોઝ એ વેરી અથવા તો રિયલી અથવા તો ઇન્ડીડ વેરી નોટી બોય હાલું થયું આઈ નો યુ અલી હી ઓલ્સો સેડ ધેટ ટીચર એ પણ કીધું હી ઓલ્સો ટોલ્ડ ધેટ એ પણ કીધું કે હી ન્યૂ હિમ હું તને ઓળખું છું એવું કીધું એને હી ન્યૂ હિમ ઓ સર યુ મિસઅન્ડરસ્ટુડ મી આઈ એમ સોરી આઈ કાન્ટ એક્સપ્લેન યુ બરાબર ઓ સર યુ મિસઅન્ડરસ્ટુડ એટલે હી એક્સક્લેમ્ડ વિથ સોરી બરાબર ઓ સર ઓ એટલે અરે સાહેબ તમે મને સમજી શક્યા નહીં એક્સક્લેમ વિથ સોરી અથવા તો સોરોફુલી ટોલ્ડ હી એક્સક્લેમ વિથ સોરી અથવા તો વિથ સોરોફુલ વોથ સોરો અથવા સોરોફુલી ટોલ્ડ બરાબર ફિયર ફૂલી ટોલ્ડ એક્સક્લેમ વિથ સોરી અથવા તો એક્સક્લેમ્ડ વિથ સોરો બે થાય દુઃખ સાથે અથવા તો દિલગીરી સાથે બે રીતે જવાબ થાય સોરી સાથે દિલગીરી સાથે સોરો એટલે દુઃખ સાથે એક્સક્લેમ વિથ સોરો એડ્રેસિંગ એઝ સર સર તરીકે સંબોધન કરી અને કીધું કે હી મિસઅન્ડરસ્ટુડ હિમ એટ સર ધેટ કે હી મિસઅન્ડરસ્ટુડ હિમ તેને સમજી શક્યા નહીં આઈ એમ સોરી આઈ કાન્ટ એક્સપ્લેન હી બેગ પાર્ડન હતો હી ટોલ્ડ ધેટ હી વોઝ સોરી એમ ચાલે હી ટોલ્ડ ધેટ હી વોઝ સોરી આઈ કાન્ટ એક્સપ્લેન યુ હી વોઝ સોરી એન્ડ એડેડ ધેટ અને ઉમેર્યું કે એન્ડ એડેડ ધેટ ધેટ હી કુડ નોટ એક્સપ્લેન હિમ He could not explain him. એ એને રજૂ નથી કરી શકતા સીટ ડાઉન સેડ સર સર પરમિટેડ હિમ ટુ સીટ ડાઉન બરાબર સર ટોલ્ડ હિમ અથવા તો સર પરમિટેડ હિમ સર પરમિટેડ હિમ ટુ સીટ ડાઉન નીચે બેસવા માટે એને રજા આપી આટલો ભાવ તમારે પ્રગટ કરવો પડે જોયું ધ્યાનમાં આવ્યું હવે અહીંથી જે શરૂઆત થઈ સીટ ડાઉન અજ્ઞાથ વાક્ય પૂરું થયું એટલે અહીંયા સુધીનો આ ફકરો તૈયાર કરવો હવે આ જે જવાબ તમે લખો ને તે ફકરો તમારે એકવાર કે બે વાર ફરી વાંચવો પડે પછી બાકીના જે ફકરા હોય છે ને એ ફકરા ઉપર તમે પ્રેક્ટિસ કરશો તો આવડશે એટલે તમારે હોમવર્કની અંદર આજે શું કરવાનું તો આવી જ રીતની પ્રેક્ટિસ કરવાની છે બરાબર
અગિયારમાં વાળા જે છે એને ફકરા 1-8 પાના નંબર 138 બરાબર પાના નંબર 138 ઉપર આપ્યા હતા ફકરા જે હતા ને ફકરા 1-8 8-18 આપું છું 8-18 પેજ નંબર 140 અગિયારમાં વાળા હોમવર્ક અગિયારમાં વાળા પેજ નંબર છે 139-40 139-140 ફકરા 8-18 પેજ નંબર આટલા બરાબર ગ્રામરની અંદર ધ્યાનમાં રાખજો એ જોકે એ સિક્વન્સ તમને ધ્યાનમાં આવશે કાલે 1-8 આપ્યા હતા એટલે 8-18 ફકરા 8-18 પણ નંબર 139-40 અને બારમાવાળા જે છે બારમાવાળાને પણ કાલે તમને જે આપ્યા હતા બારમાવાળાને 1-8 આપ્યા હતા એની અંદર બારમાવાળાને અલગ અલગ આપું છું હું ધોરણ 12 જે છે ફકરા ફકરા છે ને તમારા અંદર જુદા જુદા છે એટલે 16, 17, 16, 20, 21, 22, 23, 25, 26, 31, 32, 33, 3, 6, 9, 10 બસ આટલા ફકરા લખવા ઓનલી આન્સર્સ બારમા વાળાના હળંગ ફકરા લખતા ને કારણ કે જૂના ટેક્સ્ટબુકના આધારિત અથવા જે તમારે પાઠ કપાઈ ગયા છે ને એ કપાઈ ગયેલા પાઠમાંથી એ પછી ઉડાડી દીધા છે એટલે 11મા વાળાને પેજ નંબર 139-40 ઉપર ફકરા 8-18 અને આવતીકાલે 19-27 પછી પૂરું તમારે નથી આ લોકોને હજી પછાવશે 12મા વાળાને ફકરા 16, 17, 20, 21, 22, 23, 24, 25, 26, 31 બરાબર ઓનલી આન્સર્સ આટલું તમારે હોમવર્ક કરવાનું રહેશે બરાબર સીધા જવાબ લખતા હોવાના તો આજે અહીંયા આ ટોપિક પૂરો કરીએ છીએ આવતીકાલે જોશું શું કરવું એ અસ્તુ જય હિન્દ જય ભારત આવજો